જામનગરમાં કરોડોની કિંમતના ડ્રગ્સની હેરફેર થઈ રહી હોવાની નેવલ ઇન્ટેલિજન્સને બાતમી મળી હતી, જેના આધારે સરુસેક્શન વિસ્તારમાંથી શંકાસ્પદ શખ્સની પૂછપરછ કરી તલાશી લેવામાં આવતા તેની પાસેથી અંદાજે 6 કરોડની કિંમતના 10 કિલો MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે NCB ટીમ પણ આ કાર્યવાહીમાં સામેલ થઈ હતી. આ પ્રકરણમાં અન્ય 3 શકબંધોને પોલીસ શોધી રહી હોવાની પણ માહિતી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકામાં દબાણ હટાવના મેગા ઓપરેશનનો આજે 4થો દિવસ છે. રાજકોટ રેન્જ IG સંદીપસિંહ આજે બેટ દ્વારકા પહોંચ્યા હતા. તેમણે કલેક્ટર મુકેશ પંડ્યા, SP નિતેશ પાંડે, DYSP સમીર શાડા વગેરે અધિકારીઓ સાથે પરિભ્રમણ કરી અત્યાર સુધી થયેલ કાર્યવાહીની સમીક્ષા કરી હતી. જે રીતે આપ બધા જાણો છો કે છેલ્લા 3 દિવસથી આ ડેમોલિશનના ડ્રાઈવ બેટ દ્વારકામાં ચાલુ છે, એમાં કલેક્ટર સાહેબશ્રી તરફથી અને જિલ્લા પોલીસ વડા તરફથી સંયુક્ત ટીમો બનાવીને સર્વે કરવામાં આવ્યા. ત્યાં એક વાત બહુ અગત્યની હું આપના ધ્યાને મૂકું છું કે આપના દેશની જે આંતરિક સુરક્ષા છે અને જે આ કોસ્ટલાઇન છે ગુજરાતની, એ સમગ્ર દેશમાં સૌથી લાંબી કોસ્ટલાઇન છે અને એમાં કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ થાય તો એને આંતરિક સુરક્ષાને ધ્યાનમાં લઈને, કોસ્ટલ સિક્યોરિટીને ધ્યાનમાં લઈને એને દૂર કરવાનું આપણા સરકાર એના માટે કટિબદ્ધ હતી. છેલ્લા લગભગ 1 વર્ષથી આપ બધા જાણો છો કે ઘણી બધી માત્રાઓમાં ડ્રગ્સ વગેરેનું પણ લોકલ પોલીસ દ્વારા અને ATS દ્વારા પકડવામાં આવ્યો છે. હવે કોસ્ટની દરિયાની નજીક કોઈ પણ સ્ટ્રક્ચર એવા બને જેના કોઈ માલિકી સાબિત ના થઈ શકતી હોય અથવા સરકારી જમીન ઉપર દબાણ કરીને કોઈ પણ સ્ટ્રક્ચર ઊભા થઈ જાય એના ગમે ત્યારે ગેરઉપયોગ થઈ શકે, એ હેતુને પણ ધ્યાનમાં રાખીને આપણે આ એક સર્વે ચાલુ કરવામાં આવ્યો. સર્વેના અંતે જે મિલકતો, સમગ્ર એવી મિલકતો છે જે ગેરકાયદેસર છે, જે સરકારી જમીન ઉપર છે, એને આઇડેન્ટિફાઈ કરવામાં આવ્યા. એમાં કમર્શિયલ હોય કે રેઝિડેન્શિયલ હોય કે બીજા સ્ટ્રક્ચર્સ હોય, એ તમામને ધ્યાનમાં રાખીને છેલ્લા લગભગ 3 દિવસમાં, આજે 4થા દિવસ છે, અત્યાર સુધી 50 જેટલી મિલકતોને સાફ કરવામાં આવ્યા છે, જેના એરિયામાં વાત કરીએ તો 1 લાખ સ્ક્વેર ફીટથી વધારે એરિયાને ક્લિયર કરવામાં આવ્યા છે અને કિંમતની વાત કરીએ તો બજાર કિંમત એની 5 કરોડથી ઉપર થાય છે. અને આ ડેમોલિશન ડ્રાઈવ જ્યાં સુધી અમારી આઇડેન્ટિફિકેશન ચાલતું રહેશે કે ક્યાં ક્યાં ગેરકાયદેસર દબાણ છે ત્યાં સુધી આ ચાલુ રહેશે. એ પછી પણ આમાં વિવિધ તપાસ મુદ્દાઓમાં તપાસ ચાલુ રહેશે. સાહેબ, ખાસ કરીને દેવભૂમિ જિલ્લા પોલીસનો મહત્વનો રોલ રહ્યો છે અને જે 4 દિવસથી સતત મહેનત કરી રહ્યા છે, શું કહેશો એ બાબતે? હું જિલ્લા કલેક્ટરશ્રીને, જિલ્લા પોલીસ વડાશ્રીને, આખી ટીમને, અમારા બધા કર્મચારીઓને, જે લોકો ખડા પગે રહીને છેલ્લા 3 દિવસથી, આજે 4થા દિવસ છે અને ખૂબ નિષ્ઠાથી કામ કરી રહ્યા છે, એ તમામને અભિનંદન આપું છું. દશેરા પૂર્વે જામીકોની ફૂડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોના ખાણીપીણીના એકમોમાં તપાસ કરવામાં આવી છે, જેમાં સુભાષ બ્રિજ પાસેના એક રેસ્ટોરન્ટમાંથી 40 કિલો અખાદ્ય મંચુરિયન મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત રાજપાક, ગુલાબનગર વગેરે વિસ્તારોમાં વિવિધ એકમોમાંથી 18 કિલો મંચુરિયન, 1 કિલો ડ્રેગન પોટેટો તથા 1 કિલો નૂડલ્સ સહિત 20 કિલો અખાદ્ય ચાઇનીઝ ફૂડ મળતા તેનો પણ નાશ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ચાઇનીઝ ફૂડમાં આજીનો મોટો નામના હાનિકારક કેમિકલનો ઉપયોગ થતો હોવાની માન્યતા છે. ઉપરાંત આવું ફૂડ વાસી પણ થઈ જાય તો ફૂડ પોઈઝનિંગ સહિતની ગંભીર અસરો થઈ શકે છે.